રાજકોટ જિલ્લામાં ચાર પગનો આતંક, દીપડાના આંટા ફેરાથી ભયનો માહોલ, એક બે નહીં 40 જેટલા દીપડા હોવાનો ખુલાસો. રાજકોટમાં છેલ્લા થોડા સમયથી દીપડાને લઈને લોકોમાં ડરનો માહોલ ફેલાયેલો છે. હાલમાં જ રાજકોટ શહેરના કાલાવડ રોડનો વિડિયો સામે આવ્યો હતો, જેમાં એક દીપડો આંટા ફેરા મારતો જોવા મળતા ચકચાર મચી હતી, જેને લઈને હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને વન વિભાગ સતર્ક થયું છે. રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઈને વન વિભાગની અનેક ટીમ દીપડાને પકડવા કામગીરી હાથ ધરી છે. દીપડાને પકડવા માટે અલગ અલગ 5 જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે વન વિભાગે અપીલ કરી છે. રાજકોટ શહેર, ધોરાજી, જેતપુર તાલુકામાં 40 જેટલા દીપડા હોવાનો વન વિભાગે ખુલાસો કર્યો છે. રાજકોટ વન વિભાગના DFO તુષાર પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું. 22 તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ક તરીકેના નિશાનો જોવા મળેલ હતા. ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે. અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર, યુનિવર્સિટી વિસ્તાર, કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર, આ વિસ્તારમાં એની મૂવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે. જો રાજકોટના અલગ અલગ તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેટ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી. મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આવાગમન રહેતું હોય છે. આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે, હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય, તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી. બેડલા ગામે જે કાલના સમાચાર છે જેમાં મારણ કર્યું છે તે કન્ફર્મ થયું છે અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પિંજરું ગોઠવ્યું અને દીપડાને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. આપણે રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં જેમ કે ધોરાજી, જેતપુર છે, ઉપલેટા છે, રાજકોટના પણ પડદરીને આ બધા તાલુકામાં દીપડા તો ની વસ્તી છે, પરંતુ મોટાભાગે હ્યુમન રહેઠાણ વિસ્તારમાં આવતા નથી, જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે વન વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે જાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં જ એમની મૂવમેન્ટ રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે એ વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યાએ પણ મૂકી ના શકીએ, પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે. અમારી લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં. વન વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે, બને ત્યાં સુધી રાતના સમય એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ, બને ત્યાં સુધી 10-15 જણના ટોળામાં ફરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સુવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ અને જે પણ લોકો વાડી વિસ્તારમાં રહે છે અને માંસ મચ્છી ખાતા હોય કે એવું બનાવતા હોય તો આવો જે વધેલો ભાગ છે માંસ મચ્છીનો તે દૂર ફેંકે અથવા તો જમીનમાં દાટી દે, નજીકમાં ન રાખવું જોઈએ જેથી દીપડો આકર્ષિત ન થાય. તકેદારીના ભાગરૂપે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને રોજ રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન કરવામાં આવે છે. દીપડા હોવાના લોકેશનના કોઈ પણ સમાચાર મળે છે તો તુરંત વન વિભાગની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને સાચી હકીકત શું છે તેનો મેળવવામાં આવે છે અને જો કન્ફર્મ થાય કે આ વિસ્તારમાં દીપડો જોવા મળેલ છે તો ત્યાં પિંજરા ગોઠવી કે કેજ ગોઠવી અને તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. જો દીપડો એક શિકારીને ચતુર પ્રાણી છે, આપણા દ્વારા જે પણ દીપડાને પકડવા માટે જે પણ રીત અપનાવવાની થતી હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ ટ્રેપ કેજ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત જો વધારે ગંભીરતા જણાશે તો પછી અન્ય ટીમને પણ બોલાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટમાં મોટાભાગે વિસ્તારના વન વિસ્તારમાં
દીપડાની વસ્તી છે, જે ક્યારેક રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. આ અંગે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને વન વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ઉપરાંત રાત્રિના સમયે ખુલ્લામાં સુવાનું ટાળવું, જેથી કોઈ જાનહાનિ ન થાય. તેમજ રાત્રિના સમયે એકલા ટ્રાવેલ ન કરવા પણ લોકોને અપીલ કરાય છે. રાજકોટથી રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક.